બપ્તિસ્મા આલવાવાળા યુહન્નાનો જલમ. ગયા ટાઈમમાં પરમેશ્વરે હરકદૂત અને ભવિષ્યવક્ત દ્વારા મનખા હાથે વાત કરી હતી, પણ એને બાદ 400 વર્ષ તક પરમેશ્વરે એને હાથે કંઈ જ વાત નહીં કરી. ત્યારે પરમેશ્વરે ઝકરિયા નામના ભવિષ્યવક્તા કન એક હરકદૂત મોકલ્યો. ઝકરિયા અને એની બજેર એલિઝાબેથ પરમેશ્વરના ભક્ત હતા, પણ એને કઈ પરિવારની હતો અને આવું શરૂ થઈ શકે એવું ખુદું નહીં હતું, કેમ કે એ ઘણો ગેડો થઈ જતો હતો. એને હરકદૂતે ઝકરિયાને કીધું, તારી બજેરને સોરો થાહે અને એનું નામ યુહન્ના રાખજે. વયો પવિત્ર આત્માથી ભરપૂર થાહે અને વયો મસીહને ગ્રહણ કરવા હારું મનખને તૈયાર કરે. ઝકરિયાએ કીધું, હું અને મારી બજેર તો ઘણો ગેડો હે, એત્રે હરું અમને સોરો થાય શકે એમ નહીં, આ થાય એવું મને કેવી રીતે ખબર પડે. એને હરકદૂતે ઝકરિયાને એમ હુદું કીધું, તમને આ તાજો હમીસાર મોકલવા હારું પરમેશ્વરે મને મોકલ્યો હે, તે મારી પર વિશ્વાસ નહીં કર્યો, એટલે હરું જર તક બાળકનો જલમ નહીં થાય તર તક તો ગુંગો રહી. તરત જ ઝકરિયા ગુંગો થઈ ગયો. પછી પરમેશ્વરનો હરકદૂત ઝકરિયા કણથી જતો રહ્યો. એને બાદ ઝકરિયા ઘેર ગયો અને એની બજાર બે જેવી થઈ. જ્યારે એલિઝાબેથને 100 મહિના થઈ ગયેલા હતા, ત્યારે વયો હરકદૂત એલિઝાબેથની સંબંધી મરિયમ નામની સુરીકન બાળવા જડ્યો. વયો કુંવારી હતી અને એની હગા યુસુફ નામના એક માણસ સાથે થઈ ગઈ હતી. હરકદૂતે કીધું, તું બે જેવી થાહી અને તું એક સોરાને જણહી, તું એનું નામ ઈસુ પાડજે. વયો બધા કરતા તાકાતવર પરમેશ્વરનો બેટો વહે અને જુગ જુગ સુધી રાજ કરે. મરિયમે પૂછ્યું, આ કેવી રીતે થઈ શકે હે, જરો કે હું એક કુંવારી હે. હરકદૂતે એને સમજાડી, પવિત્ર આત્મા તારી પર આવે અને પરમેશ્વરની સામર્થ તારી પર પડે, એનેથી બાળક પવિત્ર વહે જે પરમેશ્વરનો બેટો હે. મરિયમે હરકદૂતની વાત પર વિશ્વાસ કર્યો અને વેએ વાત ગ્રહણ કરી. હરકદૂતની વાત પછી તરત જ મરિયમ એલિઝાબેથને મળવા હરું ગઈ. જ્યારે એલિઝાબેથે મરિયમને નમસ્તે એમ કહેતા સાંભળ્યું, તરત જ એલિઝાબેથના પેટમાં બાળક કૂદવા માંડ્યું. પરમેશ્વર જે એને હારું કર્યું એને હારું વેએ બેએ જણીએ ઘણી ખુશ હતી. મરિયમ એલિઝાબેથ કને 3 મહિના તક રોકાઈ અને વે પાસી ઘેરાવી. એને બાદ એલિઝાબેથને સોરો થયો અને હરકદૂતના કહેવા પ્રમાણે ઝકરિયાએ અને એલિઝાબેથે એના બાળકનું નામ યુહન્ના રાખ્યું. તર પરમેશ્વરે ઝકરિયાને ફેર પાછો બોલતો કરી દીધો. ઝકરિયાએ કીધું, પરમેશ્વરને બડાઈ થાય, કેમ કે એ પોતાના મનખને ભૂલ્યો નહીં. મારા સોરા બદલના પરમેશ્વરનો ભવિષ્યવક્તા કહેવાય, જેના મનખને એના પાપોની માફી કેવી રીતે મેળવવી હે એના બારામાં તો બતાડી.